नमस्कार विद्यार्थी मित्रों, गया लेक्चर में आपने आदर्श वायु एटले शू, आदर्श वायु अवस्था समीकरण लखी अने वायु अंगेना जुदा जुदा नियमों आपने समझावेला, बराबर। एमा आपने आदर्श वायु कोने कीधो तो? तो के जे वायु नीचा दबाणे अने ऊंचा तापमाने पीवी इक्वल टू म्यू आर टी समीकरण संपूर्णपणे पालन करे एवा वायु ने आदर्श वायु कहे छे। अने आदर्श वायु अवस्था समीकरण शुं हतुं? तो के पीवी इज इक्वल टू म्यू आर टी, एमां पी ए वायुनुं दबाण, वी वायुनुं कद, म्यू वायुनो जत्थो मोलमां, आर वायु नियंत्रण अने टी ए निरपेक्ष तापमान हतुं, बराबर छे। त्यार पछी आपणे वायु अंगेना जुदा जुदा चार नियमो भण्या हता। એમાં એક ભેણા હતા આપણે બોઇલનો નિયમ, કે જેમાં તાપમાન અચળ રાખ્યું, ત્યાર પછી બીજો ભેણા આપણે ચાર્લ્સનો નિયમ, જેમાં દબાણ અચળ રાખ્યું, અને ત્રીજો નિયમ આપણે ભેણા હતા ગેલ્યુસેકનો, જેમાં આપણે કદ અચળ રાખ્યું, અને ચોથો નિયમ એ ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ આપણે ભણ્યા હતા, બરાબર છે। ત્યાર પછી આજનો આપણો નવો ટોપિક એ કંઈક આવો છે કે વાયુના ગતિવાદ માટે મોડેલ કેવું હોવું જોઈએ, બરાબર છે। વાયુના ગતિવાદ માટે મોડેલ કેવું હોવું જોઈએ? તો વાયુનો જે ગતિવાદ છે એના મોડેલના અલગ અલગ સાત જે સિદ્ધાંતો છે એ આપણે યાદ રાખવાના છે, બરાબર। શું છે વાયુના ગતિવાદ અંગેનું મોડેલ એની આપણે અહીંયા ચર્ચા કરીએ। તો પહેલો પોઈન્ટ કંઈક આવો છે કે વાયુ સૂક્ષ્મ કણોનો બનેલો છે, આપણે સૌ જાણીએ છીએ, બરાબર છે। કોઈ પણ વાયુ છે એ કેવા કણોનો બનેલો છે? તો કે સૂક્ષ્મ કણોનો બનેલો છે। આ કણોને વાયુના અણુઓ કહે છે, બરાબર। કોઈ પણ વાયુ એ સૂક્ષ્મ કણોનો બનેલો છે અને એ સૂક્ષ્મ કણોને શું કહેવામાં આવે છે? વાયુના અણુઓ કહે છે। જો વાયુ કોઈ એક જ તત્વ કે સંયોજનનો બનેલો હોય તો રાસાયણિક દ્રષ્ટિએ સ્થિર હોય તો તેના બધા જ અણુઓ સમાન હોય છે। જો કોઈ પણ વાયુ છે એ એક જ તત્વનો બનેલો હોય, દાખલા તરીકે હાઇડ્રોજન વાયુ, બરાબર, તો હાઇડ્રોજન વાયુની અંદર માત્ર એક જ તત્વ આવે છે, તો હાઇડ્રોજન વાયુ છે એ માત્ર એક જ તત્વનો બનેલો હોવાથી એની અંદર આવતા બધા જ અણુઓ કેવા હોય છે? સમાન હોય છે। દાખલા તરીકે બીજો કોઈ આપણે વાયુ લઈ લઈએ, કાર્બન ડાયોક્સાઇડ વાયુ, બરાબર, તો CO2, તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ શું છે? તો કે એક સંયોજન છે, એમાં બે તત્વો ભેગા થઈને એક વાયુ બને છે, એક છે કાર્બન અને બીજું છે ઓક્સિજન, તો CO2 એટલે એક સંયોજન થાય, બરાબર। તો સંયોજનની અંદર બે તત્વો આવ્યા, તેમાં કાર્બન અને ઓક્સિજનના તમામ અણુઓ છે કેવા હશે? સમાન હશે, બરાબર। એટલે આપણે શું કીધું છે કે જો વાયુ કોઈ એક જ તત્વ કે સંયોજનનો બનેલો હોય અને રાસાયણિક દ્રષ્ટિએ સ્થિર હોય તો તેના બધા જ અણુઓ કેવા હોય છે? સમાન હોય છે। એટલે આપણે વાયુના ગતિવાદ માટેનું જે મોડેલ છે એનો પહેલો મુદ્દો શું યાદ રાખવાનો છે કે વાયુ એ સૂક્ષ્મ કણોના બનેલા છે, આ કણોને વાયુના અણુઓ કહે છે, જો વાયુ કોઈ એક જ તત્વ કે સંયોજનનો બનેલો હોય અને રાસાયણિક દ્રષ્ટિએ એ સ્થિર હોય તો તેના બધા જ અણુઓ કેવા હોય છે? સમાન હોય છે, બરાબર, યાદ રહેશે। ત્યાર પછીનો બીજો મુદ્દો છે કે આપેલ જથ્થાના વાયુમાં અણુઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે। કોઈ એક જથ્થો તમને વાયુનો આપી દે તો એની અંદર અણુઓની સંખ્યા કેવી હોય છે? ખૂબ જ મોટી, લગભગ એવોગેડ્રો અંકના ક્રમની એની અંદર અણુઓની સંખ્યા હોય છે, અને એવોગેડ્રો અંકનું મૂલ્ય આપણને ખબર છે કે 6.023 × 10^23, બરાબર, આટલા પરમાણુઓ છે એ આપેલ જથ્થાના વાયુની અંદર હોય, બરાબર। એટલે આપેલ જથ્થાના વાયુમાં અણુઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે, લગભગ એવોગેડ્રો અંકના ક્રમની। આથી સામાન્ય દબાણે અને તાપમાને અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર એ અણુઓના પરિમાણ, અણુઓનું પરિમાણ કેટલું છે? તો ખાસ યાદ રાખજો 2 એંગસ્ટ્રોમ, બરાબર છે। અણુઓનું જે પરિમાણ છે, સાઈઝ છે, કેટલી છે? 2 એંગસ્ટ્રોમ। એટલે આપણે શું કીધું છે કે સામાન્ય દબાણે અને તાપમાને અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર એ અણુઓના પરિમાણ એટલે કે 2 એંગસ્ટ્રોમ કરતા 10 ગણું કે તેથી વધુ હોય છે। બે અણુઓ વચ્ચેનું અંતર એમના પરિમાણની સરખામણીમાં કેટલા ગણું? તો કે 10 ગણું અથવા તો એના કરતા
કરતા વધારે હોય છે આથી અણુઓ વચ્ચેની આંતરક્રિયા નહિવત હોય છે બરાબર છે અણુઓ વચ્ચેની આંતરક્રિયા નહિવત શું કામ તો કે બે અણુઓ વચ્ચેનું અંતર એ અણુઓની સાઈઝ કરતા લગભગ 10 ગણું કે તેનાથી વધારે હોય છે એટલા માટે બે અણુઓ એકબીજા સાથે પ્રક્રિયા એટલે કે આંતરક્રિયાથી કરી શકતા નથી બરાબર તો બીજો મુદ્દો શું છે મોડેલનો તો કે આપેલ જથ્થાના વાયુમાં અણુઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે લગભગ એવોગેડ્રો અંકના ક્રમની આથી સામાન્ય દબાણે અને તાપમાને અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર એ અણુઓના પરિમાણ એટલે કે 2 એંગસ્ટ્રોમ કરતા 10 ગણું કે તેથી પણ વધુ હોય છે આથી અણુઓ વચ્ચેની આંતરક્રિયા નહિવત હોય છે બરાબર ત્યાર પછી ત્રીજો પોઈન્ટ શું યાદ રાખીશું કે વાયુના અણુઓ એ સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે કોઈ પાત્રની અંદર આપણે વાયુ ભરી દઈએ સામાન્ય દબાણ અને તાપમાન હોય તો એ સતત વાયુના અણુઓ છે એ અસ્તવ્યસ્ત આખા પાત્રની અંદર શું કરતા હોય છે ગતિ બરાબર વાયુઓના અણુઓની ગતિ એ નિયમિત હોતી નથી કારણ કે વાયુના અણુઓ છે 3 ડાયમેન્શનમાં એટલે કે 3 પરિમાણમાં ગતિ કરવા માટે મુક્ત હોય છે બરાબર છે એટલે ગમે તે જગ્યાએ એ ગતિ કરતા હોય માટે વાયુના અણુઓ છે સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે આ ત્રીજો મુદ્દો ત્યાર પછી વાયુના અણુઓ એ ન્યૂટનના ગતિના નિયમોને અનુસરે છે વાયુના અણુઓ કોના નિયમને અનુસરે છે તો કે ન્યૂટનના ગતિના નિયમોને અનુસરે છે ન્યૂટનના પ્રથમ નિયમ મુજબ અણુઓ સુરેખ માર્ગે મુક્ત રીતે ગતિ કરતા હોય અને ઘણીવાર એકબીજાની નજીક આવે ત્યારે આંતરઆણ્વિક બળો અનુભવે અને અથડામણ અનુભવતા હોય છે બરાબર વાયુના અણુઓ છે એ ન્યૂટનના ગતિના નિયમોને અનુસરે છે ઘણી વખત શું થાય તો કે વાયુઓ છે સુરેખ માર્ગે મુક્ત રીતે ગતિ કરતા હોય તો બે અણુઓ છે એકબીજાની નજીક આવી જાય ત્યારે શું થાય તો કે આંતરઆણ્વિક બળ અનુભવે અને આંતરઆણ્વિક બળ અનુભવે ત્યારે બે અણુઓ છે ઘણીવાર એકબીજા સાથે અથડામણ અનુભવતા હોય છે અથડામણને લીધે ન્યૂટનના બીજા અને ત્રીજા નિયમ અનુસાર તેમની ગતિનો વેગ પણ બદલાય છે એક અણુ આ બાજુથી આવતો હોય બીજો અણુ એની સામે આવતો હોય બે અણુ એકબીજા સાથે અથડાઈને પાછા ફરે ત્યારે ન્યૂટનના ગતિના બીજા અને ત્રીજા નિયમ અનુસાર શું થતું હોય તો કે અણુઓના વેગ પણ બદલાતા હોય છે જેટલા વેગથી આ અણુ છે આ અણુની નજીક આવતો હોય એટલા જ વેગથી બંને અણુઓ દૂર જાય એવું શક્ય છે નહીં એના વેગ પહેલા કરતા પણ બદલાતા હોય છે બરાબર એટલે ચોથો પોઈન્ટ આપણે શું યાદ રાખીશું કે વાયુના અણુઓ એ ન્યૂટનના ગતિના નિયમોને અનુસરે છે ન્યૂટનના પ્રથમ નિયમ મુજબ અણુઓ સુરેખ માર્ગે મુક્ત રીતે ગતિ કરતા હોય અને ઘણીવાર એકબીજાની નજીક આવે ત્યારે આંતરઆણ્વિક બળો અનુભવે અને અથડામણ અનુભવતા હોય છે અથડામણને લીધે ન્યૂટનના બીજા અને ત્રીજા નિયમ અનુસાર તેમની ગતિનો વેગ પણ બદલાય છે બરાબર ત્યાર પછી આગળ પાંચમો પોઈન્ટ અણુઓ એકબીજા સાથે અથવા દિવાલો સાથે અવરિત અથડામણ એટલે કે સંઘાત અનુભવતા હોય છે અને વેગ બદલતા રહે છે અણુઓથી બે પ્રકારની અથડામણ પાત્રની અંદર અનુભવતા હોય કાં તો એક અણુથી બીજા અણુ સાથે અથડાય અથવા તો એક અણુથી પાત્રની દિવાલ સાથે પણ અથડામણ અનુભવે બરાબર અને આ બંને પ્રકારની અથડામણ દરમિયાન અણુઓ છે પોતાના વેગ છે બદલતા હોય છે બરાબર છે એક અણુ ગતિ કરતો કરતો બીજા અણુ સાથે અથડાય ત્યારે પણ તેમના વેગ બદલાય અથવા તો કોઈ એક અણુ છે એ ગતિ કરતો કરતો પાત્રની દિવાલ સાથે અથડાઈ પાછો ફરે ત્યારે પણ તેમના વેગ બદલાતા હોય છે એટલે બે રીતે અણુઓના વેગ બદલાય કાં તો બે અણુઓ વચ્ચેની અથડામણને કારણે વેગ બદલાય અથવા તો અણુ અને દિવાલ વચ્ચેની અથડામણને કારણે પણ એમના વેગ બદલાતા હોય છે બરાબર એટલે આ પાંચમો પોઈન્ટ છે ત્યાર પછીનો નેક્સ્ટ છઠ્ઠો પોઈન્ટ શું છે તો કે અણુઓ વચ્ચેની અથડામણ અથવા અણુઓ અને દિવાલો વચ્ચેની અથડામણો સ્થિતિસ્થાપક હોય છે બે અણુઓ વચ્ચેની અથડામણ અથવા તો અણુ અને દિવાલ વચ્ચેની અથડામણ કેવી હોય છે સ્થિતિસ્થાપક હવે આ સ્થિતિસ્થાપક અથડામણ એટલે શું એ આપણે આગળ ભણી ગયા છીએ ચેપ્ટર નંબર 6 ની અંદર બરાબર છે અથડામણ સ્થિતિસ્થાપક હોવાનો અર્થ એ છે કે આ અથડામણમાં કુલ વેગમાન અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે કુલ વેગમાન અને ગતિ ઉર્જાનું સંરક્ષણ થવું એટલે શું તો કે પ્રારંભિક વેગમાન અને પ્રારંભિક ગતિ ઉર્જા એ બંને કોના જેટલી હોય તો કે અંતિમ વેગમાન અને અંતિમ ગતિ ઉર્જા જેટલી હોય તો
तो वेगमान अने गति ऊर्जा नु संरक्षण थाय छे एम आपणे कही शकीए बराबर। माटे आपणो छठो पॉइंट शुं छे तो के अणुओ वच्चेनी अथડામણ अथवा अणुओ अने दीवालो वच्चेनी अथડામણો केवी होय छे स्थितिस्थापक होय छे बराबर। अने अथડામણ स्थितिस्थापक होवानो अर्थ ए छे के आ अथડામણમાં કુલ વેગમાન અને ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે। અને છેલ્લો પોઈન્ટ કે આ અથડામણ દરમિયાનનો સમયગાળો બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાની સરખામણીમાં નજીવો હોય છે બરાબર। બે અણુઓ વચ્ચેની અથડામણનો સમય અથવા અણુ અને દિવાલ વચ્ચેની અથડામણનો સમય એ બે ક્રમિક એટલે કે પહેલી અથડામણ અને બીજી અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે એના કરતા બે અણુઓ વચ્ચેના અથડામણનો સમયગાળો અથવા તો અણુ અને દિવાલ વચ્ચેના અથડામણના સમય કરતા કેવો હોય છે નજીવો એટલે કે નજીકનો હોય છે બરાબર છે। તો વાયુના ગતિવાદ અંગેનું જે મોડેલ છે એની અંદર આપણે આ સાતે સાત મુદ્દા યાદ રાખવાના છે બરાબર અને બહુ ઈઝી મુદ્દાઓ છે બરાબર। તો આ સાતે સાત મુદ્દા જો વ્યવસ્થિત સમજાય છે તો હવે પછીનો આપણો જે ટોપિક છે એ સમજવામાં કોઈ તકલીફ પડશે નહીં બરાબર છે। તો વ્યવસ્થિત સાથે સાથે મુદ્દા જોઈ લો ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન ભણીએ। ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કે વાયુ પાત્રમાં રહેલા વાયુના અણુઓ વડે ડેલ્ટા ટી સમયમાં વાયુ પાત્રની દિવાલને પ્રાપ્ત થયેલ કુલ વેગમાન અને દબાણ માટેનું સમીકરણ મેળવો। ખાસ પ્રશ્ન સમજવાનો છે કે એક પાત્ર છે એની અંદર વાયુ ભરેલો છે એ વાયુના અણુઓ જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે પાત્રની દિવાલને કેટલું વેગમાન અને દબાણ મળે છે એના આપણે સૂત્ર મેળવવાના છે। તો સૌપ્રથમ આપણે વાયુ પાત્રમાં ભરેલા વાયુના અણુઓ વડે પાત્રની દિવાલને મળતું વેગમાન કેટલું એનું આપણે સમીકરણ મેળવ્યું। તો એના માટે અહીંયા આકૃતિમાં મેં એક L બાજુની લંબાઈ ધરાવતું એક સમઘન પાત્ર વિચારેલું છે બરાબર છે અને જે આપણે સમઘન પાત્ર વિચારેલું છે એની બાજુની લંબાઈ કેટલી છે L બરાબર। એની અંદર આપણે આદર્શ વાયુ ભરેલો છે ધારો કે એ આદર્શ વાયુના અણુઓની સંખ્યા N છે બરાબર છે। બીજું કે આ સમઘન જે પાત્ર છે એની ત્રણે ત્રણ બાજુઓ X Y અને Z અક્ષને સમાંતર છે બરાબર। પાત્રની આ નીચેની બાજુ એ x અક્ષને સમાંતર છે બરાબર આ આડી બાજુ એ y અક્ષને સમાંતર છે અને બહારની બાજુ છે એ z અક્ષને સમાંતર છે। માટે સમઘન પાત્રની ત્રણે ત્રણ બાજુઓ x y અને z અક્ષને સમાંતર છે બરાબર। તો આ દરેક વસ્તુઓ છે એ આપણે અહીંયા નોટ ડાઉન કરીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ L બાજુના સમઘન પાત્રમાં આદર્શ વાયુ ભરેલો છે વાયુના અણુઓની સંખ્યા n છે બરાબર। પાત્રની ત્રણેય બાજુઓ x y અને z અક્ષને સમાંતર છે બરાબર। હવે આપણે શું કરીએ તો કે આ જે સમઘન પાત્ર છે એની અંદર આપણે આદર્શ વાયુ ભરેલો છે અને એ આદર્શ વાયુમાં અણુઓની સંખ્યા n છે તો આપણે કોઈ એક અણુ વિચારીએ વાયુ કે જેનું દળ m છે બરાબર છે અને એ m દળનો અણુ એ પાત્રની દિવાલ સાથે અથડાય છે બરાબર। સમજો કે આ એક અણુ વિચારું છું m દળનો અણુ હવે આ m દળનો અણુ એ પાત્રની અંદર છે તો આ અણુ પાત્રમાં બધી જ દિશાઓમાં ગતિ કરવા માટે મુક્ત છે બરાબર। આ અણુ છે એ x દિશામાં ગતિ કરી શકે y દિશામાં ગતિ કરી શકે અને z દિશામાં પણ ગતિ કરી શકે। ટૂંકમાં આ જે અણુ આપણે વિચારેલો છે m દળનો એ પાત્રની અંદર
ત્રણે ત્રણ પરિમાણમાં ગતિ કરી શકવા માટે મુક્ત છે બરાબર છે માટે આ અણુના વેગના ત્રણ ઘટકો આપણે વિચારવા પડે જો આ અણુથી x દિશામાં ગતિ કરતો હોય તો એનો વેગનો ઘટક vx આવે y દિશામાં ગતિ કરતો હોય તો એના વેગનો ઘટક vy આવે અને z દિશામાં ગતિ કરતો હોય તો એના વેગના ઘટક કયો આવે vz નું કારણ શું છે કે વેગના ત્રણે ત્રણ ઘટકો આપણે વિચારીએ છીએ તો કે પાત્રમાં આ m દળનો અણુ એ 3 ડાયમેન્શનમાં ગતિ કરવા માટે મુક્ત છે ત્રણે ત્રણ પરિમાણમાં એ ગતિ કરી શકે માટે આપણે વેગના ત્રણ ઘટકો વિચારવા પડે એક ઘટક છે વેગનો vx બીજો છે vy અને ત્રીજો ઘટક આપણે વિચાર્યો vz બરાબર હવે ધારો કે આ m દળનો અણુ છે એ માત્ર x દિશામાં ગતિ કરે છે x દિશામાં ગતિ કરતો હોય તો આ અણુ પાત્રની કઈ દિવાલ સાથે અથડાશે અહીંયા પાત્રની ચાર દિવાલ છે આ 1, 2, 3, અને 4 તો જો આ m દળનો અણુ એ x દિશામાં ગતિ કરે તો એ અણુ છે એ આ yz સમતલ જે છે બરાબર છે yz સમતલ એ સપાટીને સમાંતર આ સપાટી છે તો એની સાથે એ અણુ અથડાશે જો એ x દિશામાં ગતિ કરે તો ફરીવાર પાત્રની અંદર આપણે જે આ m દળનો અણુ વિચારેલો છે એ જો x દિશામાં ગતિ કરે તો સમઘન પાત્રના આ yz સમતલ સપાટીને સમાંતર સપાટી સાથે અણુ અથડાશે અને એ અણુ અથડાય અને પાછો ફરશે બરાબર સમજો કે આ અણુ આવી રીતે આમ ગતિ કરતો કરતો પાત્રનું આ જે yz સમતલ સપાટી છે એને સમાંતર સપાટી સાથે અથડાય છે દિવાલ સાથે અથડાય અને પાછો ફરે છે બરાબર છે તો જ્યારે આ m દળનો અણુ એ પાત્રની દિવાલને અથડાઈને પાછો ફરશે ત્યારે માત્ર ને માત્ર અણુના વેગનો x ઘટક જ બદલાશે y અને z ઘટક બદલાશે નહીં કારણ શું તો કે અહીંયા અથડામણ છે સ્થિતિસ્થાપક છે અને અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી અણુ જે દિશામાં ગતિ કરતો હોય એ જ દિશાના વેગનો ઘટક બદલાય બાકીના બે વેગના ઘટકો છે એ એઝ ઇટ ઇઝ એમનો જ રહે બરાબર છે તો જો અહીંયા અણુ છે x દિશામાં ગતિ કરે છે જ્યારે આમ અથડામણ અનુભવશે એ પહેલા ધન x દિશામાં ગતિ કરે છે એટલે વેગનો ઘટક vx ધન બરાબર અથડામણ બાદ એ ઋણ x દિશામાં ગતિ કરે છે એટલે વેગનો x ઘટક માઇનસ vx થશે y અને z ઘટકો એમનેમ જ રહેશે એટલે અથડામણ બાદની વાત કરીએ તો વેગનો x ઘટક માઇનસ vx y ઘટક vy અને z ઘટક શું થઈ જશે vz બરાબર અથડામણ પહેલા એ ધન x દિશામાં ગતિ કરે છે અથડામણ બાદ એ ઋણ x દિશામાં ગતિ કરે છે માટે x ઘટક જ બદલાશે y અને z ઘટકો બદલાશે નહીં બરાબર તો અહીંયા આપણે લખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ m દળના અણુના વેગના ઘટકો vx vy અને vz છે તથા તે અણુ સમઘન પાત્રની yz સમતલ સપાટીને સમાંતર સપાટી બરાબર આ yz સમતલ સપાટી છે એને સમાંતર આ સપાટી બરાબર સાથે અથડાય છે આ સપાટીનું ક્ષેત્રફળ a બરાબર l સ્ક્વેર છે જે સપાટી સાથે અણુ અથડાય છે તે સપાટીનું ક્ષેત્રફળ કેટલું l સ્ક્વેર બાજુની લંબાઈ l છે તો ક્ષેત્રફળ કેટલું થશે l સ્ક્વેર હવે અહીં અથડામણ કેવી છે સ્થિતિસ્થાપક અહીં અથડામણ સ્થિતિસ્થાપક હોવાથી
અણુના વેગના વાય અને ઝેડ ઘટકો બદલાશે નહીં, પણ વેગનો એક્સ ઘટક ઉલટાઈ જશે. ઉલટાઈ જશે એટલે અથડામણ પહેલા ધન છે, અથડામણ બાદ ઋણ છે, એટલે વેગનો એક્સ ઘટક છે એ ઉલટાશે. બરાબર? તો અથડામણ પહેલાનું વેગમાં એને આપણે પી વન કહીએ. પી વન બરાબર અણુનું દળ કેટલું છે એમ, અને વેગ કેટલો વી એક્સ. આ અથડામણ પહેલાનું વેગમાં. ત્યાર પછી અથડામણ બાદનું વેગમાં પી ટુ બરાબર એમ વી એક્સ, પણ આગળ નિશાની કેવી આવશે? માઇનસ, કારણ કે અથડામણ બાદ વેગનો એક્સ ઘટક છે એ ઉલટાઈ જાય છે, એટલે પી ટુ બરાબર માઇનસ એમ વી એક્સ. વેગમાનમાં થતો ફેરફાર, વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા પી બરાબર પી ટુ માઇનસ પી વન. પી ટુ એટલે શું છે? માઇનસ એમ વી એક્સ, માઇનસ એમ નમ, અને પી વન એટલે એમ વી એક્સ, તો માઇનસ ટુ એમ વી એક્સ. બરાબર? આ આપણને મળ્યો વેગમાનમાં થતો ફેરફાર. જ્યારે આ એમ દળનો એક અણુ દિવાલ સાથે અથડાય છે ત્યારે એક અણુના કારણે દિવાલને મળતું વેગમાન કેટલું એ આપણે જોઈએ. અહીં વેગમાનના સંરક્ષણના નિયમ પરથી દિવાલને મળતું વેગમાન, ખાસ યાદ રાખજો કે અહીંયા વેગમાનના સંરક્ષણના નિયમ પરથી આપણે દિવાલને મળતું વેગમાન લખીએ છીએ, પણ એ કોના કારણે? માત્ર એક જ અણુના કારણે. બરાબર? તો દિવાલને મળતું વેગમાન પી બરાબર પ્લસ ટુ એમ વી એક્સ. જો અહીંયા વેગમાનનો ફેરફાર કેવો છે? માઇનસ ટુ એમ વી એક્સ. બરાબર? પણ અહીંયા વેગમાનના સંરક્ષણના નિયમ પરથી દિવાલને મળતું વેગમાન કેવું છે? પી બરાબર પ્લસ ટુ એમ વી એક્સ. તો ફેરફાર માઇનસ આવે છે, દિવાલને વેગમાન પ્લસ મળે છે, એનું કારણ શું? તો કે આ અણુ જ્યારે દિવાલ સાથે અથડાય છે ત્યારે દિવાલ છે એ અણુની અથડામણને કારણે ખસતી નથી, દિવાલ તો એની જગ્યાએ સ્થિર જ રહે છે. તેથી જે દિવાલને મળતું વેગમાન છે એ કેવું આવશે? ધન આવશે. અને ધન આવવાનું કારણ શું? અહીંયા આપણે લખી દઈએ, ધેરફોર દિવાલ ખસતી નથી. જો આ અણુ દિવાલ સાથે અથડાય અને એના કારણે પાત્રની દિવાલ ખસી જાય તો પાત્રની દિવાલને મળતું વેગમાન ઋણ આવે, પણ એક અણુ જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાય છે ત્યારે દિવાલ એની જગ્યાએથી ખસતી નથી. માટે પાત્રની દિવાલને એક અણુના કારણે મળતું વેગમાન પી બરાબર પ્લસ ટુ એમ વી એક્સ. બરાબર? આ સૂત્ર આપણે આગળ ઉપયોગમાં લઈશું. હવે બીજી એક વસ્તુ આપણે અહીંયા એ સમજવી છે કે અહીંયા આપણે વાત કરી કે પાત્રની અંદર આદર્શ વાયુ ભરેલો છે, એની અંદર n અણુઓ છે. તો આ n અણુમાંથી પાત્રની દિવાલથી કેટલા દૂર સુધી રહેલા અણુઓ એ પાત્રની દિવાલ સાથે અથડાશે એ આપણે અહીંયા મેળવવું છે. બરાબર? તો સૌ પ્રથમ જુઓ કે આ અણુ આપણે વિચાર્યો છે m દળ કે જે પાત્રની દિવાલ સાથે અથડાય છે. બરાબર? તો એમ દળના અણુનું પાત્રની દિવાલથી અંતર કેટલું એ આપણે ધારી લઈએ. ધારો કે ડેલ્ટા ડી જેટલું અંતર છે. બરાબર? આ એમ દળનો અણુ છે એનું પાત્રની દિવાલથી અંતર ડેલ્ટા ડી છે. બરાબર છે? હવે બીજી એક વસ્તુ અહીંયા સમજી લઈએ. આપણને વેગનું સૂત્ર ખબર છે કે ભાઈ વેગ બરાબર અંતરના છેદમાં સમય થાય. બરાબર? તો અંતર બરાબર શું લખી શકાય? અંતર બરાબર
वेग गुणा समय बराबर। तो दीवाल थी अणु नु अंतर डेल्टा डी, वेग केटलो तो के vx अने समय केटलो आपेलो छे आपणे डेल्टा टी। तो पात्र नी दीवाल थी vx केटला अणु धरा vx केटलो वेग धरावता अणुओ ए पात्र नी दीवाल थी डेल्टा डी बराबर vx इनटू डेल्टा टी जेटला अंतरे रहेला ज अणुओ पात्र नी दीवाल ने पछड़ाशे बराबर। અહીંયા વાક્ય લખી દઉં છું એટલે ખ્યાલ આવશે કે Vx જેટલો વેગ ધરાવતા અણુઓ પાત્રની દિવાલથી ડેલ્ટા ડી બરાબર Vx ઇન્ટુ ડેલ્ટા ટી જેટલા અંતરે રહેલા અણુઓ જ પાત્રની દિવાલ સાથે અથડાશે। આની અંદર કેપિટલ એમ જેટલા અણુઓ છે બરાબર, તો આ એને એન અણુ છે પાત્રની દિવાલ સાથે ન અથડાય બરાબર। પાત્રની દિવાલથી ડેલ્ટા ડી બરાબર વીએક્સ ઇન્ટુ ડેલ્ટા ટી જેટલા અંતરે રહેલા અણુઓ જ માત્ર આ પાત્રની દિવાલ સાથે અથડાશે। આ સૂત્ર ક્યાંથી આવ્યું, તો અંતર બરાબર વેગ ઇન્ટુ સમય। આ જે એમ દળનો અણુ છે એનું પાત્રની દિવાલથી અંતર ડેલ્ટા ડી છે, વેગ વીએક્સ છે અને સમય ડેલ્ટા ટી છે। તો વીએક્સ જેટલો વેગ ધરાવતા અણુઓ, આ બધા જ અણુઓ જે પાત્રની અંદર છે કેટલા અણુઓ છે n, તો બધા અણુઓનો વેગ કેટલો છે vx, પણ vx જેટલો વેગ ધરાવતા અણુઓ પાત્રની દિવાલથી ડેલ્ટા d બરાબર vx ડેલ્ટા t જેટલા અંતરે રહેલા અણુઓ જ પાત્રની દિવાલ સાથે અથડાશે બરાબર। એટલે આ જે મેં વચ્ચે લાઈન કરી છે, લાઈનની જમણી બાજુના જે અણુઓ છે એ બધા જ અણુઓ પાત્રની દિવાલથી કેટલા અંતરે છે ડેલ્ટા d જેટલા અંતરે છે। તો આ જમણી બાજુના બધા જ અણુઓ છે પાત્રની દિવાલ સાથે અથડામણ અનુભવી શકે, પણ આ જે રેડ લાઈન છે એની ડાબી બાજુના અણુઓ છે પાત્રની દિવાલ સાથે અથડાશે નહીં। નું કારણ શું છે, તો કે એ દિવાલથી ડેલ્ટા ડી જેટલા અંતરે રહેલા નથી, એનું અંતર દિવાલથી થોડું વધારે હોવાથી આ બાજુના અણુઓ છે પાત્રની દિવાલ સાથે અથડાશે નહીં બરાબર છે। હવે એક બીજી વસ્તુ નોટ કરવા જેવી છે કે અહીંયા આ જે દિવાલ છે એનું ક્ષેત્રફળ આપણે કેટલું કીધું a બરાબર, આ દિવાલ છે એનું ક્ષેત્રફળ a છે બરાબર છે, અને એ ક્ષેત્રફળ વાળી દિવાલથી આ જે અણુઓ છે એનું અંતર કેટલું છે ડેલ્ટા d। તો આ ક્ષેત્રફળ છે ને આ અંતર છે, તો a ઇન્ટુ આપણે ડેલ્ટા d કરીએ તો આપણને શું મળે કદ મળે બરાબર છે। તો આપણે એમ કહી શકીએ કે પાત્રની દિવાલથી a ઇન્ટુ ડેલ્ટા d અથવા a ઇન્ટુ vx ડેલ્ટા t જેટલા કદમાં રહેલા અણુઓ જ પાત્રની દિવાલ સાથે અથડાશે બરાબર। અહીં આપણે પ્રોપર વાક્ય લખીએ કે પાત્રની દિવાલ નજીકના, અહીં પાત્રની દિવાલ નજીકના a ડેલ્ટા d, આ a છે શું છે તો કે દિવાલનું ક્ષેત્રફળ, ડેલ્ટા d શું છે તો કે દિવાલથી અણુઓનું અંતર, એટલે a ડેલ્ટા d અથવા આપણે આમ પણ લખી શકીએ કે ડેલ્ટા d, ડેલ્ટા d એટલે શું લખી શકાય vx ડેલ્ટા t, vx ડેલ્ટા t જેટલા કદમાં રહેલા અણુઓ જ પાત્રની દિવાલ સાથે અથડાશે બરાબર। બીજી એક વસ્તુ સમજી લઈએ, આ જે આખું સમઘન પાત્ર છે એની બાજુની લંબાઈ કેટલી l બરાબર છે, એટલે આખા પાત્રનું કદ કેટલું થાય તો કે v બરાબર l ક્યુબ, v બરાબર l ક્યુબ એ આખા સમઘન પાત્રનું કદ થાય, પણ જેટલા કદમાં અણુઓ રહેલા છે કે જે અણુઓ પાત્ર
પાત્રની દીવાલ સાથે અથડાય છે એનું કદ કેટલું તો કે પાત્રની દીવાલ સાથે જેટલા કદમાં અણુઓ રહેલા છે કે જે અણુઓ પાત્રની દીવાલ સાથે અથડાવાના છે એ કદ કેટલું છે તો કે એ કદ છે a vx ડેલ્ટા t અથવા તો a ડેલ્ટા d તો આ જે આખું છે આ ખાસ ધ્યાન રાખજો કે આ જે કદ છે એ આપણને કેટલું મળ્યું તો કે v બરાબર a ડેલ્ટા d જેટલું અને પાત્રનું જે આખું કદ છે એ કેટલું છે આખા પાત્રનું કદ તો કે v બરાબર l ક્યુબ તો આ l ક્યુબ જેટલા કદમાં રહેલા બધા જણુઓ પાત્રની દીવાલ સાથે અથડાતા નથી માત્ર ને માત્ર v બરાબર a ડેલ્ટા d જેટલા કદમાં રહેલા અણુઓ જ પાત્રની દીવાલ સાથે અથડાય છે બરાબર છે તો આને આપણે એકમ કદ વિચારીએ તો આ એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા ધારો કે સ્મોલ n છે ખ્યાલ આવે છે આખા પાત્રમાં કેટલા તો કે કેપિટલ n હવે જેટલા અણુઓ દીવાલ સાથે અથડાવાના છે એ કદમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી છે સ્મોલ n છે તો આ બાજુનો પાર્ટ ઉપરનો છે હું કાઢું છું ધારો કે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા સ્મોલ n છે ધારો કે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા સ્મોલ n છે તેથી પાત્રની દિવાલ સાથે ડેલ્ટા t સમયમાં અથડાતા અણુઓની સંખ્યા કેટલી થશે n a vx ડેલ્ટા t છે બરાબર છે આ આટલું જે કદ છે એમાં અણુઓની સંખ્યા સ્મોલ n છે અને કદ કેટલું છે a ડેલ્ટા d અથવા તો a vx ડેલ્ટા t તો ધારો કે એકમ કદમાં રહેલા અણુઓની સંખ્યા n છે તેથી પાત્રની દિવાલ સાથે ડેલ્ટા t સમયમાં અથડાતા અણુઓની સંખ્યા કેટલી થશે n a vx ડેલ્ટા t પણ આ બધા અણુઓ એક સાથે પાત્રની દિવાલ સાથે નહીં અથડાતા ખ્યાલ આવે છે આ બધા અણુઓ એક સાથે પાત્રની દિવાલ સાથે અથડાતા હશે નહીં અડધા અણુઓ છે પાત્રની દિવાલ સાથે અથડાતા હશે અને બાકીના અડધા અણુઓ છે એ પાત્રની દિવાલને અથડાય અને પાછા ફરતા એક સાથે કઈ બધા અણુઓ અથડાય નહીં અડધા અણુઓ છે પાત્રની દિવાલ સાથે અથડાય અને અડધા અણુઓ છે અથડામણ અનુભવે અને પાછા ફરતા હશે તો ખરેખર ડેલ્ટા ટી સમયમાં પાત્રની દિવાલ સાથે અથડાતા અણુઓની સંખ્યા આના કરતા કેટલી હશે અડધી આ તો કુલ અણુઓની સંખ્યા છે તો આ બધા જ અણુઓ છે એક સાથે પાત્રની દિવાલ સાથે ન અથડાય અડધા અણુઓ પાત્રની દિવાલ સાથે અથડાતા હોય અડધા અણુઓ અથડામણ અનુભવીને પાછા ફરતા હોય તો આ કુલ સંખ્યામાંથી ખરેખર ડેલ્ટા ટી સમયમાં આના અડધા જ અણુઓ છે દિવાલ સાથે અથડાતા હશે બરાબર તો આપણે અહીંયા શું લખી શકીએ ખરેખર પાત્રની દિવાલ સાથે ડેલ્ટા ટી સમયમાં અથડાતા અણુઓની સંખ્યા બરાબર 1/2 n a vx ડેલ્ટા t બરાબર અથડાતા અણુઓની સંખ્યા કેટલી તો કે 1/2 n a vx ડેલ્ટા t આ અડધા અણુઓ અથડામણ અનુભવે છે અડધા અણુઓ શું થાય છે અથડામણ અનુભવીને પાછા ફરે છે તેથી ખરેખર પાત્રની દિવાલ સાથે ડેલ્ટા t સમયમાં અથડાતા અણુઓની સંખ્યા બરાબર 1/2 n a vx ડેલ્ટા t તો આટલા અણુઓ છે પાત્રની દિવાલ સાથે અથડાય છે તો એના કારણે પાત્રની દિવાલને મળતું વેગમાન કેટલું એ હવે આપણે શોધીએ તો પાત્રની દિવાલને મળતું વેગમાન
बराबर एक अणु द्वारा मळतो वेगमान एने गुणा अणुओनी कुल संख्या। पात्रन दीवाल ने मळतो कुल वेगमान जेने आपणे P1 कहीए कारण के अहींया एक अणु द्वारा मळतो वेगमान P वडे दर्शाव्यु छे, तो पात्रनी दीवाल ने मळतो कुल वेगमान ये आपणे P1 वडे दर्शाव्यु, तो P1 बराबर एक अणु द्वारा मळतो वेगमान एने गुणा कुल अथड़ाता अणुओनी संख्या। आना बराबर एक अणु द्वारा मळतो वेगमान केटलुं, तो के 2 mvf इंटू कुल अथड़ाता अणुओनी संख्या केटली, तो के 1/2 mavx डेल्टा टी। तो p 1 बराबर आ 2 तो शू थी जैसे कैंसल थी जैसे आ n आगळ लखीए पछी m आ vx अने आ vx अहींया पहेला a लखी दईए vx नो स्क्वेर इंटू डेल्टा t। तो आ जे आपणने समीकरण मळ्युं ए शेनुं मळ्युं, तो के पात्रनी દીવાલ સાથે અથડાતા અણુઓના લીધે પાત્રની દીવાલને મળતું કુલ વેગમાન p1 બરાબર n આ m આ a vx ઇન્ટુ vx એટલે vx સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા t। તો આટલું વેગમાન પાત્રની અંદર રહેલા અણુઓ જ્યારે પાત્રની દીવાલ સાથે અથડાશે ત્યારે દીવાલને મળશે, બરાબર છે। તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો કે પાત્રની દીવાલને મળતું કુલ વેગમાન કેટલું, તો કે p1 બરાબર n m a vx સ્ક્વેર ડેલ્ટા t, બરાબર છે। બીજો પ્રશ્ન આપણો છે કે દબાણ માટેનું સમીકરણ મેળવો, બરાબર છે। તો આટલી વસ્તુ પહેલા વ્યવસ્થિત જોઈ લો, ત્યાર પછી આગળ આપણે આ જ પ્રશ્નમાં આગળ વધીએ છીએ, બરાબર। હવે આપણે વાયુ પાત્રમાં ભરેલા વાયુના અણુઓ વડે ડેલ્ટા t સમયમાં પાત્રની દીવાલ ઉપર કેટલું દબાણ લાગે છે એનું સૂત્ર મેળવવું છે। હમણાં જ આપણે પાત્રની દીવાલ ઉપર લાગતું કુલ વેગમાન કેટલું એનું સૂત્ર મેળવેલું p1 બરાબર n m a vx નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા t, બરાબર। જો હવે આપણે પાત્રની દીવાલ ઉપર લાગતું દબાણ શોધવું હોય તો એના માટે બળની જરૂર પડે, આપણને ખબર છે કે દબાણ p બરાબર f ના છેદમાં a, બરાબર। એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એને આપણે શું કહીએ છીએ, દબાણ। તો અહીંયા પાત્રની દીવાલ ઉપર લાગતું દબાણ શોધવા માટે આપણે પહેલા બળ શોધીશું, આથી ડેલ્ટા t સમયમાં પાત્રની દીવાલ પર લાગતું કુલ બળ, બળ એટલે શું અહીંયા લેવાનું છે, વેગમાનમાં થતો ફેરફાર। તો f બરાબર વેગમાનમાં થતો ફેરફાર ડેલ્ટા p1 છેદમાં ડેલ્ટા t, બરાબર। ડેલ્ટા t સમયમાં પાત્રની દીવાલ પર લાગતું કુલ બળ, બળ f એટલે વેગમાનમાં થતો ફેરફાર, સો f બરાબર ડેલ્ટા p1 ના છેદમાં ડેલ્ટા t। અહીંયા ડેલ્ટા p1 વેગમાનમાં થતો ફેરફાર, ખાલી p1 લઈ લઈએ છીએ, તો છેદમાં શું આવશે, ડેલ્ટા t। કારણ લખી દેવાનું કે ડેલ્ટા p1 બરાબર p1 લીધેલું છે। તો f બરાબર p1 એટલે શું લખી શકાય, તો કે n m a vx નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા t છેદમાં ડેલ્ટા t। તો ડેલ્ટા t કેન્સલ થઈ જાય, તો પાત્રની દીવાલ ઉપર ડેલ્ટા t સમયમાં લાગતું કુલ બળ f બરાબર n m a vx નો સ્ક્વેર, બરાબર છે। બળ આપણને મળી ગયું, તો હવે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું બળ એટલે શું થાય, દબાણ। તો પાત્રની દીવાલ પર લાગતું દબાણ p બરાબર f ના છેદમાં a। ખાસ યાદ રાખજો આ p1 છે એ પાત્રની દીવાલને મળતું વેગમાન છે, અને p શું છે,
पात्र की दीवार पर लागत दबाव तो P बराबर F ना छेद में A। F શું છે તો કે n m a vx નો સ્ક્વેર છેદમાં a તો a a શું થઈ જશે કેન્સલ તો p બરાબર n m vx નો સ્ક્વેર આને આપણે સમીકરણ નંબર 2 કહીએ બરાબર છે સમીકરણ 1 એ પાત્રની દિવાલને મળતું કુલ વેગમાન છે અને સમીકરણ નંબર 2 એ પાત્રની દિવાલને મળતું દબાણ છે અથવા તો પાત્રની દિવાલ ઉપર લાગતો શું છે દબાણ છે હવે ખરેખર શું થાય તો કે આ વાયુ પાત્રની અંદર જેટલા વાયુના અણુઓ છે એ બધા જ અણુઓનો વેગ એક સરખો હોતો નથી બરાબર છે બધા અણુઓનો વેગ કેવો હોય છે જુદો જુદો હોય છે વાયુ પાત્રમાં ભરેલા વાયુના અણુઓનો વેગ છે એક સરખો હોતો નથી બધા જ અણુઓના વેગ કેવા હોય છે જુદા જુદા હોય છે અહીંયા આપણને સમીકરણ 2 મળે છે એ શું છે તો કે પાત્રની દિવાલ ઉપર લાગતું દબાણ છે પણ આ દબાણ ક્યારે સાચું છે તો કે પાત્રની અંદર રહેલા n અણુઓ જ્યારે x દિશામાં ગતિ કરતા હશે ત્યારે જ માત્ર પાત્રની દિવાલ ઉપર લાગતું દબાણ છે એટલે પાત્રની અંદર રહેલા n અણુઓ જ્યારે x દિશામાં ગતિ કરતા હશે ત્યારે પાત્રની દિવાલ ઉપર લાગતું દબાણ p બરાબર n m vx² છે બરાબર છે આથી આપણે આ vx² છે એનું શું લઈએ સરેરાશ લઈએ તો vx² નું આપણે સરેરાશ અહીં શું કામ લેવું પડે આ vx શું છે તો કે એક અણુનો વેગ છે બરાબર છે આવા તો આટલા કદની અંદર n અણુઓ છે તો એ દરેક અણુઓનો જે વેગ છે એનો આપણે સરેરાશ લઈ લઈએ તો આપણને આ બધા જ અણુઓ વડે પાત્રની દિવાલ ઉપર કેટલું બળ દબાણ લાગશે એ આપણને મળી જશે બરાબર તો vx² નું સરેરાશ લેતા તો આપણને શું મળશે p બરાબર n m સરેરાશ એટલે આપણે vx² છે એને ત્રિકોણ બ્રેકેટમાં દર્શાવીએ છીએ બરાબર આ તો માત્ર એક અણુનો વેગ છે આવા કેટલા અણુઓ છે n અણુઓ અને દરેક અણુનો વેગ કેવો હોય છે અલગ અલગ હોય છે તો આપણે શું કરીએ છીએ તો કે દરેક વેગનો સરવાળો કરી અને અણુઓની સંખ્યા વડે ભાગી નાખીએ તો આપણને સરેરાશ વેગ મળે એટલે અહીં જો આપણે સરેરાશ વેગ લઈ લઈએ તો બધા જ અણુઓના કારણે પાત્રની દિવાલ ઉપર લાગતું દબાણ આપણને મળી જાય માટે p બરાબર n m પછી vx નો સ્ક્વેર છે એનો આપણે શું લીધું છે સરેરાશ આને શું બચાય તો કે સરેરાશ વર્ગિત વેગ બચાય આ vx નો સ્ક્વેર ને બંને બાજુ ત્રિકોણ બ્રેકેટ કર્યો છે ત્રિકોણ બ્રેકેટ થી સરેરાશ ની દિશા છે અને અંદર vx નો સ્ક્વેર છે બરાબર તો આને બચાય શું સરેરાશ વર્ગિત વેગ સરેરાશ એટલે આ નિશાની વર્ગિત એટલે વર્ગ અને વેગ ક્લિયર તો p બરાબર આપણે rho vx નો સ્ક્વેર આવું લખી શકીએ જ્યાં રો બરાબર n ઇન્ટુ m બરાબર રો બરાબર શું છે n ઇન્ટુ m તો p બરાબર રો vx નો સ્ક્વેર હવે પાત્રની અંદર આપણે જે વાયુ ભરેલો છે એ સમવિતરણી છે કેવો છે સમવિતરણી અને સમવિતરણીનો મતલબ શું થાય તો કે પાત્રની અંદર જે વાયુ ભરેલો છે એ વાયુના અણુઓ બધી જ દિશાઓમાં ગતિ કરવા માટે મુક્ત છે બરાબર છે એટલે x દિશામાં ગતિ કરતો હશે તો એનો વેગ vx હશે y દિશામાં ગતિ કરતો હશે તો એનો વેગ vy હશે અને z દિશામાં ગતિ કરતો હશે અણુ તો એનો વેગ vz હશે એટલે જુદી જુદી દિશામાં જો અણુઓ ગતિ કરતા હોય તો જુદી જુદી દિશામાં એના વેગ કેવા હોય છે અલગ અલગ હોય છે બરાબર છે પણ જો આપણે સરેરાશ વર્ગિત વેગ લઈએ તો બધી જ દિશાઓના વેગ કેવા મળે છે સમાન મળે છે ખાલી વેગ લઈએ તો અલગ અલગ બરાબર પણ દરેક દિશાના સરેરાશ વર્ગિત વેગનું મૂલ્ય લઈએ તો એ આપણને કેવું મળે છે સમાન આથી આપણે જો આ બધી જ દિશાઓના સરેરાશ વર્ગિત વેગના મૂલ્યો દર્શાવીએ તો x દિશામાં સરેરાશ વર્ગિત વેગ શું લખાય vx² એના બરાબર y દિશામાં સરેરાશ વર્ગિત વેગ શું લખાય vy² અને z દિશામાં vz² આ ત્રિકોણ બ્રેકેટ કાઢી અને તમે vx² બરાબર vy² બરાબર vz² લખો તો એ ખોટું છે બરાબર આમ ન લખી શકીએ આપણે
Vx નો સ્ક્વેર બરાબર Vy નો સ્ક્વેર બરાબર Vz નો સ્ક્વેર. શું કામ? તો કે બધી જ દિશાઓમાં વેગ કેવા છે? અલગ અલગ. એટલે આ ત્રણેય વચ્ચે સંબંધ આપણે ઇઝ ઇક્વલ ટુ નો લખી શકીએ નહીં. પણ જો ત્રણેય દિશાઓના વેગ એના આપણે સરેરાશ વર્ગિત લઈ લઈએ તો આપણે એમ લખી શકીએ Vx સ્ક્વેર બરાબર Vy સ્ક્વેર બરાબર Vz સ્ક્વેર. એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ટેક્સ્ટ બુકમાં સરેરાશની નિશાની ઉપર આમ લીટો કરીને આપેલું છે, જેને આપણે 12 વાંચીએ છીએ બરાબર. પણ અહીંયા મેં સરેરાશ તરીકે શું લખ્યું છે? તો કે ત્રિકોણ બ્રેકેટ લખ્યું છે બરાબર. ટેક્સ્ટ બુકમાં કેવી રીતે લખ્યું છે? આમ છે, V સરેરાશ માટે Vx માટે 12 નો સ્ક્વેર બરાબર Vy 12 નો સ્ક્વેર બરાબર Vz 12 નો સ્ક્વેર. ટેક્સ્ટ બુકમાં આ રીતે દર્શાવ્યું છે, પણ મેં સરેરાશની નિશાની ત્રિકોણ વડે દર્શાવી છે બરાબર. એટલે ખાસ યાદ રાખજો કે બધી જ દિશાઓમાં વેગ અલગ અલગ હોય છે, પણ જો આપણે સરેરાશ વર્ગિત વેગ લઈએ તો એ કેવા આવશે? સમાન આવશે બરાબર. માટે આપણે કુલ વેગ લખવો હોય અણુનો કુલ વેગ, તો V બરાબર શું લખી શકીએ? તો કે આ ત્રણેયનો સરવાળો, તો કે Vx નો સ્ક્વેર પ્લસ Vy નો સ્ક્વેર પ્લસ Vz નો સ્ક્વેર બરાબર. અણુઓનો કુલ વેગ કેટલો થાય? Vx નો સ્ક્વેર પ્લસ Vy નો સ્ક્વેર પ્લસ Vz નો સ્ક્વેર. તો સરેરાશ વેગ V બરાબર અહીંયા આપણે આમ લખી શકીએ Vx સ્ક્વેર પ્લસ Vy નો સ્ક્વેર, એટલે શું લખી શકાય? Vx નો સ્ક્વેર પ્લસ Vz નો સ્ક્વેર, એટલે પણ શું લખી શકાય? તો કે Vx નો સ્ક્વેર. તો સરેરાશ વેગ બરાબર 3Vx નો સ્ક્વેર. તો Vx નો સ્ક્વેર બરાબર 3 ને આ બાજુ જવા દો, તો 1/3 × V બરાબર. તો x દિશામાં જે આપણને વેગ મળે છે એ કેટલો મળે? તો કે કુલ વેગના ત્રીજા ભાગમાં બરાબર. બાકીના બે ભાગ કઈ બાજુ હશે? એક ભાગ હશે y દિશામાં, એક ભાગ હશે z દિશામાં બરાબર. તો x દિશામાં આપણને વેગ મળે છે કેટલો? તો કે જે કુલ વેગ છે અણુનો એના ત્રીજા ભાગનો વેગ આપણને ક્યાં મળે છે? x દિશામાં મળે છે. માટે Vx² બરાબર 1/3 × V આ કિંમત આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ તો દબાણ P બરાબર આપણે શું લખી શકીએ? રો Vx² છે એની જગ્યાએ શું લખી શકાય? 1/3 × સરેરાશમાં V. તો 1/3 ρ × V. તો આ આપણને મળી ગયું પાત્રની દિવાલ ઉપર લાગતું કુલ દબાણ અણુઓના કારણે. કેટલું? P બરાબર 1/3 ρ V. ખ્યાલ આવે છે? તો અહીંયા આપણો આખો પ્રશ્ન પૂરો થાય છે કે વાયુ પાત્રમાં રહેલા વાયુના અણુઓ વડે ડેલ્ટા T સમયમાં વાયુ પાત્રની દિવાલને પ્રાપ્ત થયેલ કુલ વેગમાં P1 બરાબર NmA Vx નો સ્ક્વેર ઇન્ટુ ડેલ્ટા T અને દબાણ માટેનું સમીકરણ આપણને મળ્યું P બરાબર 1/3 ρ × V બરાબર. આ જે કિંમત છે એને આપણે આની અંદર મૂકી દીધી છે. ક્લિયર? તો આખો પ્રશ્ન વ્યવસ્થિત જોઈ લો, ત્યાર પછી આગળ થોડું વસ્તુ જોઈએ. ત્યાર પછીનો આપણો પ્રશ્ન છે કે ગતિવાદના આધારે દબાણના સૂત્રની તારવણીમાં ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ ચર્ચો બરાબર. હમણાં આપણે દબાણના સૂત્રની તારવણી કરી, તો એ દબાણનું સૂત્ર તારવતી વખતે કેવી કેવી બાબતો આપણે ધ્યાનમાં રાખવાની છે એ ત્રણ મુદ્દાઓની આપણે અહીંયા ચર્ચા કરીએ. તો એમાં પ્રથમ મુદ્દો છે કે વાયુને માત્ર સમઘન કે નિયમિત નહીં પણ અનિયમિત આકારવાળા પાત્રમાં રહેલો લઈ શકાય બરાબર. આપણે જે દબાણનું સૂત્ર તાર્યું એમાં આપણે કેવું પાત્ર લીધું હતું? તો કે L બાજુની લંબાઈ ધરાવતું સમઘન પાત્ર બરાબર, નિયમિત આકારવાળું પાત્ર હતું બરાબર છે. તો હવે દબાણનું સૂત્ર તમારે તારવું હોય તો એવું જરૂરી નથી કે આપણે જે વાયુ ભરેલું પાત્ર છે એ નિયમિત આકારનું જ હોવું જોઈએ. અનિયમિત આકારવાળા પાત્રમાં પણ આપણે વાયુ ભરી શકીએ છીએ. અને એના માટેનું કારણ શું છે? તો કે આપણે જે દબાણનું સૂત્ર તાર્યું એ સૂત્ર શું હતું? તો કે P બરાબર 1/3 ρ V² બરાબર. આ સૂત્રમાં ક્ષેત્રફળ કે સમયના ફેરફારવાળા પદો આવતા નથી. તેથી તમે ગમે એવા આકારવાળા પાત્રમાં વાયુ ભરો એ દબાણ ઉપર કોઈ અસર થશે નહીં. દબાણનું સૂત્ર P બરાબર 1/3 ρ V² છે.
આમાં ક્ષેત્રફળ કે સમયના ફેરફારવાળા કોઈ પણ પદો આવતા નથી, એટલે આપણે ગમે એવા આકારના પાત્રમાં વાયુઓ ભરી શકીએ છીએ. એવું જરૂરી નથી કે વાયુ માત્ર નિયમિત કે સમઘન આકારના પાત્રમાં જ ભરવો. તો આ પ્રથમ મુદ્દો આપણે દબાણનું સૂત્ર તારવતી વખતે ધ્યાનમાં રાખી શકીએ. બીજો મુદ્દો શું છે? તો કે પાસ્કલના નિયમ મુજબ સંતુલનમાં રહેલા વાયુના એક ભાગમાં લાગતું દબાણ બીજે બધે એટલું જ હોય છે. આખા પાત્રમાં આપણે વાયુ ભરેલો હોય તો પાત્રમાં દરેક જગ્યાએ પાસ્કલના નિયમ મુજબ દબાણ કેવું લાગશે? સરખું લાગશે, બરાબર. આગળ આપણે 10મા ચેપ્ટરની અંદર પાસ્કલનો નિયમ ભણી ગયા. તો પાસ્કલના નિયમ મુજબ સંતુલનમાં રહેલા વાયુના દરેક ભાગમાં લાગતું દબાણ કેવું હોય છે? સમાન હોય છે. અને ત્રીજો મુદ્દો છે કે ગતિવાદને આધારે દબાણની ગણતરીમાં બીજા પ્રકારની અથડામણો અવગણી છે. બે પ્રકારની અથડામણો હોય, એક તો અણુ અણુ વચ્ચેની અથડામણ અને બીજું અણુ અને દિવાલ વચ્ચેની અથડામણ, બરાબર છે. તો આપણે દબાણનું સૂત્ર તારવવું છે તો કઈ અથડામણમાં આપણે અવગણી છે? તો કે અણુ અણુ વચ્ચેની અથડામણો આપણે અવગણી શકીએ. માત્ર અણુ અને દિવાલ વચ્ચેની અથડામણો આપણે ધ્યાનમાં લીધી છે. જો આ અથડામણો સતત ન થતી હોય, એટલે કે અણુ અણુ વચ્ચેની અથડામણો સતત ન થતી હોય અને અથડામણ દરમિયાનનો સમય ક્રમિક અથડામણો વચ્ચેના સમય કરતા નહિવત હોય તો દબાણ પર અસર થશે નહીં. જો કદાચ બે અણુઓ વચ્ચે અથડામણ થતી હોય, પણ જો આ બે અણુઓ વચ્ચેની અથડામણ સતત ન હોય અને બે અણુઓ વચ્ચે થતો અથડામણનો સમયગાળો એ ક્રમિક અથડામણોના સમયગાળા કરતા નહિવત હોય તો એ બે અણુઓ વચ્ચેની અથડામણ ભલે ચાલુ રહે તો પણ એની અસર છે દબાણ ઉપર થશે નહીં. એટલે બીજા પ્રકારની અથડામણો છે આપણે અવગણી છે, માત્ર અણુ અને દિવાલ વચ્ચેની અથડામણો જ ધ્યાનમાં લીધી છે, બરાબર છે. તો ગતિવાદને આધારે આપણે દબાણનું સૂત્ર તારવીએ તો આ ત્રણ મુદ્દાઓ છે આપણે ધ્યાનમાં રાખવાના છે, બરાબર છે. તો આ આખો ટોપિક અહીંયા પૂરો થાય છે. આખે આખો ટોપિક છે એ વ્યવસ્થિત લખી અને તૈયાર કરજો, ન સમજાય તો મને પૂછજો, બરાબર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આનાથી આગળ વધીશું. ત્યાં સુધી જય હિન્દ.